હવે દાખલા નંબર 3 જોઈએ 3825 સોલ્યુશન કરતા પહેલા આ નંબર વિશે આપણે થોડીક માહિતી મેળવીએ સેલા બેંક 25 છે તો આપેલી સંખ્યાને 25 વડે ભાંગી શકાય 25 એટલે 5 ગુણ્યા 5 તો સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકારમાં આપણને 5 બે વખત દેખાશે એટલો તો આપણને ખ્યાલ આવી ગયો 25 ની વિભાજ્યતાની સાવી છે કે સેલા બે અંકને 25 વડે ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 25 વડે ભાંગી શકાય તો અહીં સેલા બે અંક 25 છે 25 ને 25 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 25 વડે ભાંગી શકાય 25 એટલે 5 નો વર્ગ 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 તો આપણને દેખાશે હવે આપણે અવિભાજ્ય અવયવકરણ જોઈએ એકમનો અંક 5 છે એટલે કે બે કી સંખ્યા નથી તો બે વડે ભાગાકાર થશે નહીં હવે નેક્સ્ટ પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા છે 3 તો 3 વડે ભાગાકાર કરીએ તો તેના માટે અંકોનો સરવાળો કરીએ 3 ને 8 11 11 ને 2 13 13 ને 5 18 18 ને 3 વડે નિશેષ ભાંગી શકાય અથવા તો 3 ના ઘડિયામાં 18 આવે એટલા માટે આપેલ સંખ્યાને 3 વડે ભાંગી શકાય 3 એકા 3 3 2 6 શેષ 2 વધે ઉપરથી 2 અંક નીચે આવે એટલે 22 થાય 3 7 21 શેષ 1 વધે ઉપરથી 5 આવે એટલે 15 થાય 3 5 15 ફરીથી આપણે 3 ની સાવી એપ્લાય કરીએ 1 અને 2 3 3 ને 7 10 10 ને 5 15 15 છે તે 3 ના ઘડિયામાં આવે અથવા 15 ને 3 વડે નિશેષ ભાંગી શકાય તો 3 ની સાવી એપ્લાય થઈ ગઈ 3 સોક 12 3 એક 3 3 2 6 શેષ 1 વધે ઉપરથી 5 આવે એટલે 15 3 5 15 ફરીથી આપણે 3 ની સાવી એપ્લાય કરીએ 4 ને 2 6 અને 5 11 3 ના ઘડિયામાં 11 આવે નહીં એટલે હવે 3 ની સાવી એપ્લાય થશે નહીં તો નેક્સ્ટ પ્રાઇમ નંબર છે 5 તો 5 ની વિભાજ્યતાની સાવી શું હતી તો લાસ્ટ ડિજિટ એટલે કે છેલ્લો અંક 0 અથવા 5 હોવો જોઈએ તો અહીં 5 છે તો 5 વડે ભાંગી શકાય 8 5 40 શેષ 2 વધે ઉપરથી 5 આવશે એટલે 25 25 અગેન 5 વડે ભાગાકાર થશે લાસ્ટ ડિજિટ 5 છે 0 અથવા 5 હોવો જોઈએ 5 એકા 5 3 અને ઉપરથી 5 આવે એટલે 35 5 7 35 અને 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17 અહીં 5 અને 5 બે વખત દેખાણા આપણે અગાઉથી ને જોઈ લીધું હતું કે અહીં 25 ની સાવી એપ્લાય થાય છે અવિભાજ્ય અવયવોના ગુણાકારનું સ્વરૂપ 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 3 નો વર્ગ 3 બે વખત 5 બે વખત એટલે 5 નો વર્ગ ગુણ્યા 17 તો સૌ પ્રથમ આપણે સંખ્યા વિશે માહિતી મેળવી લેવાની અને જેનાથી આપણને આઈડિયા આવે કે કઈ કઈ રીતે જવાબ આવશે હવે જોઈએ નેક્સ્ટ નંબર દાખલા નંબર 4 5005 હવે એક એવી સંખ્યા છે 1001 ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર ત્રણ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર ત્રણ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકારને 1001 ના સ્વરૂપમાં લખી શકાય તો એ કઈ ત્રણ ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે જેનો ગુણાકાર થઈને 1001 આવે તો તે છે 7 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 અને 11 પછીની અવિભાજ્ય સંખ્યા 13 એટલે આ યાદ રાખી જ લેવાનું છે કે 1001 બરાબર 7 ગુણ્યા 11 ગુણ્યા 13 થાય આપણે યાદ રાખી લેવાનું છે 1001 એટલે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ત્રણ ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 11 પછીની અવિભાજ્ય સંખ્યા 13 અને ત્રણેયનો ગુણાકાર કરો એટલે આપણને 1001 મળે તો અહીંયા આપણને 1001 ક્લિયર દેખાય છે 5 વડે ભાગાકાર કરશું તો આપણને 1001 દેખાશે તો શરૂઆતમાં 5 આવશે અને ત્યારબાદ 7 વડે ભાગાકાર ત્યારબાદ 11 વડે ત્યારબાદ 13 વડે તો અહીં દાખલાનું સોલ્યુશન કર્યા પહેલા જ આપણને અવિભાજ્ય અવયવો મળી ગયા 5 7 11 13
હવે આમ કરવાથી આપણી ગણતરી ઇઝીલી થઈ શકે અને કોઈ ભૂલ થવાની શક્યતા રહે જ નહીં। તો સૌપ્રથમ આપણે બે ની સાવી લગાડીએ તો લાગશે અહીં બે વડે ભાગાકાર થશે નહીં, કારણ કે એકમનો અંક એકી સંખ્યા છે। તો ત્રણ વડે ભાગાકાર કરીએ, શેક કરીએ, પાંચ ને પાંચ દસ, દસ છે તેને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય નહીં એટલે ત્રણ પણ નહીં આવે। તો નેક્સ્ટ પ્રાઇમ નંબર છે પાંચ, તો પાંચ વડે ભાગાકાર કરીએ, એકમનો અંક પાંચ છે એટલા માટે પાંચ વડે ભાગાકાર થઈ શકે। તો પાંચ એકા પાંચ જીરો જીરો અને પાંચ એકા પાંચ। હવે અહીં ક્લિયર તમને દેખાય છે કે એક હજાર એક એટલે સાત વડે પહેલાં ભાગાકાર, પછી અગિયાર વડે અને પછી તેર વડે। તો સાત વડે ભાગાકાર કરીએ તો સાત એકા સાત, શેષ ત્રણ વધે ઉપરથી જીરો આવે એટલે ત્રીસ, સાત ચોક અઠ્યાવીસ, ત્રીસમાંથી અઠ્યાવીસ માઇનસ કરીએ એટલે બે, અને ઉપરથી એક અંક આવશે એક એટલે એકવીસ, સાત તેરી એકવીસ। હવે અગિયાર વડે ભાગાકાર થશે, અગિયાર એકા અગિયાર ને ત્રણ શેષ અને ઉપરથી ત્રણ આવે, અગિયાર તેરી તેત્રીસ અને તેર એકા તેર। તો પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર। હકીકતમાં જોઈએ તો પાંચ હજાર પાંચ છે તે ચાર ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે, પાંચ સાત અગિયાર તેર। આ યાદ રાખી લેવાનું, જો આપણને પરીક્ષામાં પૂછાય તો કોઈ આમાં માથાકૂટ કરવાની જરૂરિયાત રહે નહીં, સીધે સીધું આપણને આન્સર મળી જાય। એક હજાર એક એટલે કઈ ત્રણ ક્રમિક અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે, સાત અગિયાર તેર। તો પાંચ હજાર પાંચ એ કઈ ચાર ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે, તો પાંચ સાત અગિયાર તેર, પાંચ સાત અગિયાર તેર, આ ચારેય સંખ્યાનો ગુણાકાર કરો તો તમને પાંચ હજાર પાંચ મળે। તો હવે યાદ રહી જવું જોઈએ, નંબર આવે પાંચ હજાર પાંચ એટલે પાંચ સાત અગિયાર તેર, અને એક હજાર એક નંબર આવે તો સાત અગિયાર તેર।